હવે હલદાણીમાં થયેલા દબાણોની સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો અહીં ચાર હજાર ચારસો થી વધુ કાચા પક્કા મકાનો અહીં બાંધી દેવાયા છે અને પચાસ હજારથી વધુ નાગરિકો અહીં વસવાટ કરી રહ્યા છે આપણે કે ગોલા નદીમાં ગેરકાયદે ખનનનો કેસ સામે આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલો વધારે તૂલ પકડતો ગયો આ તપાસની અંદર ખુલાસો થયો કે રેલવે કિનારે રહેતા લોકો જ અહીં ખનન કરી રહ્યા છે અને તેને લઈને આ વિવાદ વધારે આગળ વધ્યો આપણે જણાવીએ કે ખનન અટકાવવા માટે પણ પ્રયત્નો થયા જમીન ખાલી કરાવવા માટે પણ પ્રયત્ન થયા અને રેલવે ખાસ કરીને નોટિસ ફટકારી હતી આ તમામ બાબતોના ઘટનાક્રમ વચ્ચે આ સમગ્ર મામલામાં આખરે વિરોધ પણ સતત થતો જોવા મળ્યો હાઈકોર્ટ સમક્ષ વિસ્તાર ખાલી કરવાનો એક આદેશ પણ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં કોઈ મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ નહીં મહત્વપૂર્ણ ગતિવિધિ થઈ નહીં પરંતુ હવે આ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે જેમાં સ્થાનિક લોકો હાઈકોર્ટ વિરુદ્ધ આખરે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા અને હવે તેનો ફેંસલો શું આવે છે તેને લઈને સૌ કોઈ મીટ માંડીને બેઠા છે પણ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળવા માટે આદેશ કર્યો અને ત્યારબાદ તમામ બાબતો પણ આગળ વધી જેમાં વીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ હાઈકોર્ટે દબાણ દૂર કરી દેવા માટે આદેશ કર્યો હતો પણ આ સમગ્ર મામલે એક બાદ એક જે ગતિવિધિઓ આગળ ચાલી પણ જે દબાણ છે તેની જો વાત કરવામાં આવે તો ચાર હજાર ચારસો થી વધુ અહીં કાચા પકા મકાનો બાંધી દેવામાં આવ્યા છે અને ત્યાં લોકો લોકો રહી પણ રહ્યા છે 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 અને અને તમામ ઈચ્છે કે આખરે આ ન હટે વધુ નાગરિકો અહીં વસવાટ કરે તેઓ હાલ દુઆ કરી રહ્યા છે કે તેમની તરફેણમાં આખરે કોઈ પણ ચુકાદો આવે પરંતુ આ સમગ્ર મામલે એક બાદ એક સમગ્ર વિસ્તારમાં વીસ થી વધુ જે મસ્જિદ આવેલી છે ત્યાં પણ દુઆઓ લોકો કરી રહ્યા છે કે આખરે આ તમામ જે કાજા પક્કા મકાનો છે તે આવે અહીં બે જેટલા મંદિર પણ છે મસ્જિદો પણ આવેલી છે અને અહીં જે વસવાટ કરતા લોકો છે તે પણ હાલ કોર્ટના ચુકાદા પર નજર રાખીને બેઠા છે ત્રણ સરકારી અને અગિયાર ખાનગી સ્કૂલનો પણ આ સમગ્ર વિસ્તારની અંદર સમાવેશ થઈ જાય છે સાથે જ એક આરોગ્ય કેન્દ્ર કોલેજ અને સાથોસાથ બેંકની ઇમારત પણ અહીં આવેલી છે જો હટાવવાનું થાય તો આ તમામ ઇમારતો પણ હટાવી પડી શકે છે અને તમામ લોકો પર તેની સીધી અસર જોવા મળશે પણ રેલવેની જમીન ઉપર આ તમામ બાંધકામ થયું છે જ્યાં રેલવે પોતપોતાનો દાવાનો જે આધાર રાખી રહ્યા છે તો 1959 નું જાહેર જાહેરનામું તેનો તેવો આધાર લઈ રહ્યા છે અને એ આધારે જ આખરે તમામ ગતિવિધિઓ આગળ ચાલી વર્ષ 1971 ની અંદર રેવન્યુ રેકોર્ડ પણ આખરે કોર્ટની અંદર રજૂ કરાયો છે અને તેને લઈને એ મહત્વપૂર્ણ આધાર બનાવીને રેવલે પોતાની રજૂઆત કરી રહ્યું છે 2017 ની વાત કરીએ અહીં એક સર્વે કરવામાં આવ્યો હતો તેનો રિપોર્ટ પણ આ સમગ્ર કેસ દરમિયાન આગળ ધરવામાં આવી રહ્યો છે સર્વેના પણ ઘણા બધા ફાઇન્ડિંગ્સ છે કે જે પણ આ કેસની અંદર મહત્વપૂર્ણ